કલાક પર જાણીતા બજાર એનાલિસ્ટ અને જાણકારો આ માહિતી આપને આપશે આથી આજનો અમારો કાર્યક્રમ બજાર માલામાલ ખરા અર્થમાં રોકાણકારો માટે માલામાલ સાબિત થશે આ કાર્યક્રમમાં માત્ર વાતો નહીં હોય સચોટ રોકાણોની જાણકારી હશે કાર્યક્રમની શરૂઆત કરીએ બજારના મોટા સમાચારથી ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની ચિંતાથી દુનિયાના બજારો ફરી ઘટ્યા

તો બજાર માલમાં દરરોજ આપણે બજાર શરૂઆત થતાની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ જો કે થોડા ઘણા સમયની રાહ છે પરંતુ એ પહેલા આજનો દિવસ કેવો રહેશે ને જે રોકાણકારો છે કે જે ટૂંકા સમય માટે રોકાણ કરવા માંગતા હોય તેમના માટે કયા કયા કઈ કઈ એવી કંપનીઓ છે કે જે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ તમામ બાબતોને લઈને માહિતી લઈને આવ્યા છે અમારા એક્સપર્ટ કેતનભાઈ જોશી અને આ સાથે સાથે અમારી સાથે તન્મય શાહ છે એસઆઈએચએલ ગ્રુપના ડિરેક્ટર છે આ બંને સાથે વાતચીત કરીશું કેતનભાઈ જે રીતે આપણે હેડલાઇનમાં જોયું દુનિયાના બજારો ઘટેલા છે જોન્સ બે દિવસમાં આઠસો પોઈન્ટ ઘટ્યો છે તો એસજીએ નિફ્ટી પણ ઘટાડા સાથે કારોબાર કરે છે તો ખાસ એ જોવાનું કે ભારતીય બજાર આજે કેવું રહેશે પ્રી ઓપન સેશન અત્યારે ચાલી રહ્યો છે અને જે પ્રમાણે સ્ક્રીન ઉપર હું જોઈ રહ્યો છું નિફ્ટી છે એ માઇનસમાં છે અને સેન્સેક્સ છે એ પ્લસમાં છે જોકે નવ ને ખુલી જશે પરંતુ ઘટાડા સાથેના માર્કેટમાં પણ તમે એટલે કે દર્શકો રોકાણકારો કેવી રીતે કમાણી કરી શકશો તેવા સ્ટોક લઈને અમે તમારી પાસે આવ્યા છીએ હંમેશા અમારો પ્રયાસ એવો હોય છે કે તમે એટલે કે રોકાણકારો ઝી ચોવીસ કલાકના દર્શકો કઈ રીતે કમાણી કરે એ જ રીતે અમે આખું પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને આજે આપણી સાથે છે એસઆઈએચલ ગ્રુપના ડાયરેક્ટર તન્મ કે જેઓ આની પહેલા પણ કાર્યક્રમમાં આવતા જ રહેતા હોય છે અને એમના ઘણા બધા સ્ટોક છે એના ટાર્ગેટ હિટ પણ થાય છે તો આજે માત્ર બે કે ત્રણ દિવસ પૂરતા જ તમારે છે એ સ્ટોક ખરીદી અને રાખવાના છે અને એના ઉપર તમારે કમાણી થાય એવી પૂરી શક્યતા છે તો હું તન્મ પહેલા આપને પૂછવા માંગીશ કે તમારો પહેલો સ્ટોક કયો છે જે ચારે ચાર સ્ટોક આપ આપવાનો છો એ બધા જ બે કે ત્રણ દિવસના રોકાણ માટેના છે પહેલો સ્ટોક કયો છે એમાં કઈ રીતની રણનીતિ રાખવાની છે વિગત તમે સ્ટોકની સ્ટોકની અમારા દર્શકોને જણાવો ગુડ મોર્નિંગ વાત હું સહેજ માર્કેટની વાત કરી લઉં કારણ કે આજે અમે ચારે ચાર રેકમેન્ડેશન બાયને આપી રહ્યા છીએ અને ઓવરઓલ આજે દેખાઈ રહ્યું છે કે માર્કેટ એસજી પ્રમાણે એસી પોઈન્ટ ડાઉન જેવું ખુલી શકે છે પણ એટલે એ વસ્તુ એવી જ છે કે એક એ માર્કેટ ખુલી જાય થોડું સ્ટેડી થાય અને સ્ટોપલોસની પાસે પણ કોઈક શેર્સ જો ખુલ્યા હોય તો એ ચોક્કસ ઇન્વેસ્ટર્સ એને લઈને બિઝનેસ કરી શકે છે ઓવરઓલ નિફ્ટીમાં એવું લાગે છે કે જ્યાં સુધી અગિયાર હજાર બસોને લેવલ છે ત્યાં સુધી બહુ પેનિક થવાની જરૂર નથી માર્કેટમાં વધઘટ આવતી રહે અને ઓવરઓલ પોઝિટિવ ન્યૂઝ ઘણા છે અત્યારે શોર્ટ ટર્મ એક બે દિવસના કરેક્શનને આપણે ઇગ્નોર કરીએ તો સૌથી પહેલો સ્ટોક છે એલેમ્બિક ફાર્મા કે જે બાય રેકમેન્ડેશન કરીએ છીએ એટ ધ પ્રાઇસ ઓફ પાંચસો ને સત્તર

માર્કેટ વોલેટાઇલ છે એટલે કે ક્યારેક વધે છે ક્યારેક ઘટે છે આવી સ્થિતિમાં તમને કોઈ મોટું નુકસાન ન જાય પરંતુ પ્રતિ શેર છે એ અગિયાર રૂપિયાનો અહીંયા વધારો છે એ પ્રકારનું એક આખું અનુમાન છે તો એલિમ્બિક ફાર્મા આપણા ગુજરાતની જ કંપની છે વડોદરા બેઝ કંપની છે અને ફાર્મા ક્ષેત્રે ટોપ ટેન કંપનીમાં આનું નામ પણ આવી શકે એવું છે તો સારી કંપની છે અપસાઇડ જોવા મળે છે અને માં તમે તન્મ કઈ રીતે વાત કરશો કારણ કે ચાર્ટ પેટર્ન એની મજબૂત બની છે કે કોઈ એવા બીજા ન્યૂઝ છે જેથી કરી છે બિલકુલ કેતનભાઈ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સમાં અત્યારે ઓવરઓલ જે શોર્ટ ટર્મ જે પોઝિટિવ ન્યૂઝ હતા ટેક્સેશન એવી રીતે એ પછી એમાં જોઈએ તો 500 થી લઈને પાંચસો પચાસ સુધીનો રન અંદર આવી ગયો હતો અને અંદર પછી એમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા ને જે પાંચસો દસ સુધીમાં આવી ગયા છે હવે પાછા એ લેવલ ઉપર ડિલિવરી બેઝ સ્ટ્રોંગ વોલ્યુમ સાથેના બાયિંગ અત્યારે દેખાઈ રહ્યા છે એટલે ઓવરઓલ આજે માર્કેટમાં બેન્કિંગ સેક્ટર થોડું સ્ટ્રેસમાં છે એટલે યુઝ્યુઅલી જ્યારે બેન્કિંગ સેક્ટર સ્ટ્રેસમાં હોય ત્યારે આપણે થોડુંક અલગ સેક્ટર જે ફાર્મા સેક્ટર છે કે જે ઘણા વખતથી સ્ટ્રેસમાં હતું કે જેમાં હવે એવું દેખાય છે કે કરેક્શન બંધ થઈ ગયા છે એટલે થોડુંક ફાર્મા સાઇટ ફોકસ કરીએ તો વધારે સારું પડે એટલે ફાર્મા સેક્ટર અને આમાં પ્રોફિટ બુકિંગ અને એની સાથે સાથે એક ઉપર જવાનો ડિલિવરી સાથેના બાયિંગ પણ ઘણા સારા છે એટલે એ એ રીઝન છે એક મેન એમાં બાય કરવાનું બિલકુલ તો એલેમ્બિક ફાર્માના જે રીઝન બતાવ્યા છે કે શા માટે આ સ્ટોક છે એ ઉપર જઈ શકશે અને ટૂંકા ગાળામાં એટલે કે બે કે ત્રણ દિવસની અંદર સોમવાર સુધીમાં ટાર્ગેટ તમને ચોક્કસપણે જોવા મળી શકે એવું માનવું છે કારણ કે આવતીકાલે બજારનો સપ્તાહનો અંતિમ દિવસ છે અને આરબીઆઈની પોલિસી પણ કાલ છે અને જો દરનો ઘટાડો આવે તો ઓવરઓલ માર્કેટને પણ સારું પુશ મળે એવું છે તો આવતીકાલનો દિવસ પણ મહત્વનો છે પરંતુ આપણે ત્રણ દિવસ માટે એટલે સોમ મંગળવાર સુધી તમારે આ સ્ટોક રાખી તમારે તમારા ડિમેટ એકાઉન્ટમાં રાખવાનો છે તમારી ક્વોન્ટિટી કેટલી લેવી એ તમે લોકો નક્કી કરશો પરંતુ સ્ટોક સારો છે બાઇંગ કરવાનું છે અને અપસાઇડ પર સ્ટોક અગિયાર રૂપિયાનું વળતર આપી શકે એવું અત્યારે દેખાઈ રહ્યું છે હવે આપણે જે બીજો સ્ટોક છે બિલકુલ કરીએ છીએ બ્લુ સ્ટાર એસી કંપની છે એમાં કરંટ લાસ્ટ ટાઈમનો એનો ક્લોઝિંગ છે સાતસો અઠ્ઠાણું રૂપિયા એમાં સ્ટોપલોસ અમે કહીએ છીએ સાતસો ને રૂપિયાનો અને એમાં ટાર્ગેટ અમે આપીએ છીએ આઠસો પંદર રૂપિયાનો બિલકુલ બ્લુ સ્ટાર છે એર કન્ડિશન કંપની છે અને હંમેશા આ ભારતની અંદર તમે જોતા હશો કે ગરમી છે એનો પ્રકોપ વધતો જ જાય છે લગભગ લગભગ જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો એવી રીતના ભારતભરમાં તો ઘણી વખત એવું જોવા મળે કે આઠ આઠ મહિનાનો ઉનાળો હોય છે તો બ્લુ સ્ટાર કંપની કે જે એરકન્ડિશન બનાવે છે અને એ સેગમેન્ટની એક જાણીતી કંપની છે તો એના શેરમાં પણ મુવમેન્ટ જોવા મળે આપણે માત્ર બે ત્રણ દિવસનો જ હોરાઈઝન છે અને તમને અત્યારે સાતસો ને અઠ્ઠાણુંમાં મળી જાય છે પરંતુ આઠસો પંદર સુધી આના ભાવ ઉપર જઈ શકે એમ છે એટલે કે સત્તર રૂપિયા છે એ પર સ્ટોક તમને આમાં વળતર મળી શકે એમ છે મંગળવાર સુધી તમે આની અંદર રાહ જુઓ તો પરંતુ સાતસો ને ચોર્યાસી રૂપિયા છે એ તમારે અહીંયા સાથે કામ કરવાનું છે તો બ્લુ સ્ટાર છે એર કન્ડિશન સેગમેન્ટની એક કંપની છે જાણીતું નામ છે અને ટૂંકા ગાળામાં પણ એમાં સારી મુવમેન્ટ જોવા મળશે એવું માનવાનું છે હવે આપણે ત્રીજા સ્ટોકની વાત કરીએ એ પેલા જનરલ સિનારીઓની ચર્ચા કરી લઈએ દર્શક મિત્રોને જણાવી દઈએ કે હંમેશા આરબીઆઈની જ્યારે મોનિટરિંગ પોલિસીની બેઠક હોય છે તો એ બેઠકની અંદર નક્કી થતું હોય છે કે વ્યાજ દર વધારવા ઘટાડવા કે સ્ટેબલ એટલે કે યથાવત રાખવા હવે વ્યાજ દર એટલે આપણે રેપો રેટ કહીએ છીએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ રેપો રેટની સરળ વ્યાખ્યા આપણે એ રીતે કરી શકાય કે રિઝર્વ બેન્ક છે એ અન્ય બેંકોને ચાહે ખાનગી હોય કે સરકારી બેન્ક હોય એમને જ્યારે પૈસા આપે છે તો એને રેપો રેટ કહેવામાં આવે છે તો એમાં ઘટાડો છે કે કે કેમ અને રિવર્સ રેપો રેટ છે એ બેંક છે એ ગ્રાહક પાસેથી જે વસૂલે છે એ પ્રકારનું એક મિકેનિઝમ હોય છે તો વ્યાજદર ઘટે એટલે સમજવાનું કે આપણે એટલે કે તમને અને મારા જેવા જે લોકો બેંક સાથે પનારો છે જેમને લોન લીધી છે અથવા તો લેવાની છે એમના વ્યાજ દર ઘટે તો આવતીકાલે અડધો ટકા છે એ વ્યાજદર ઘટે એવી પૂરી સંભાવના છે અને જો એ અડધો ટકો વ્યાજદર ઘટે તો સામાન્ય માણસને પણ એની લાભ થાય અને દિવાળીનો ફેસ્ટિવ સિઝનને ને તો હવે એક મહિનો પણ નથી રહ્યો આવવાની છે દિવાળી તો એ સમયગાળામાં લોકો છે બુક કરતા હોય છે આમાં થોડું એડોન કરે કે હંમેશા રેપો રેટ ઘટે છે ત્યારે માર્કેટમાં કેવા પ્રકારનું સેન્ટિમેન્ટ જોવા મળે છે બિલકુલ કહેજ રેપો રેટ ઘટે છે એમાં ઓવરઓલ તો છેલ્લા કેટલા વખતમાં ગવર્મેન્ટે સપોર્ટ કર્યો જ છે પણ ઓવરઓલ બેંકમાં એનો બેનિફિટ કસ્ટમર્સને પાસોન નથી થતો હવે વાત એ છે કે કસ્ટમર્સને પાસોન થવો જોઈએ અને હવે એના માટે પણ ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે એટલે જયારે એ વસ્તુ શરૂ થશે પછી ગ્રાહકોને એનો વધારે ફાયદો થશે બિલકુલ ઘણી વખત એવું જોવા મળે છે કે આરબીઆઈ તો વ્યાજ દર ઘટાડી જ નાખે છે પરંતુ બેંક પાસે જયારે આવે છે ત્યારે બેંક એવું કે છે કે અમને જે જૂનું અમને ભારણ છે એ સરભર કરવા માટે અમે ગ્રાહકોને નથી આપતા પરંતુ સરકારે હવે ગાઈડલાઈન બનાવી છે કે જે પ્રકારની આરબીઆઈની પોલિસીમાં હોય એ જ પ્રકારનો તમારે તરંત એનો અમલ કરી દેવાનો છે એટલે આગામી દિવસોમાં આનો ફાયદો છે એ આપણે નિશ્ચિતપણે જોવા મળશે પહેલા એવું મિકેનિઝમ હતું કે આરબીઆઈ માત્ર સૂચન કરે પરંતુ એની અમલવારી તો બેન્કે જ કરવાની હોય છે પરંતુ હવે બેંકને પણ એ ફરજ પડશે કે તમારે જે આરબીઆઈનો નો વ્યાજદર ઘટે છે તો તમારે પણ એનો લાભ ગ્રાહકને આપવો અન્યથા એવું જ હતું કે ત્રણ ત્રણ વખત અગાઉ વ્યાજદર ઘટાડીએ પરંતુ બેન્કોએ પોતાની ખોટ સરભર કરવી છે એવું કંઈ ગ્રાહકોને કંઈ એનો લાભ ન આપ્યો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે સરકારે આને કમ્પલસરી કર્યું છે અને આરબીઆઈ પણ દરેક બેન્કો ઉપર આ કમ્પલસરી કર્યું છે તો આગામી દિવસોમાં આનો ચોક્કસપણે ફાયદો થશે તો એ પણ આવતા આવતીકાલનો જે દિવસ છે આપણા માટે મહત્વનો બની રહેશે ભારતીય અર્થતંત્ર માટે હવે બજાર શરૂ થવાને હજુ પાંચ મિનિટનો વાર છે ત્યાં સુધીમાં આપણે હજુ બે સ્ટોકની ચર્ચા કરવાની છે તન્મયભાઈ તમારો ત્રીજો સ્ટોક કયો છે ક્યાં સેગમેન્ટનો છે અને એમાં કઈ રીતે અમારા અમારા ગ્રાહકો દર્શક મિત્રો છે એ રોકાણ કરે ત્રીજો શેર છે એ છે એચડીએફસી લિમિટેડ નામ બહુ જાણીતું છે અને હાઉસિંગ બિઝનેસમાં છે એ અમે રેકમેન્ડ કરીએ છીએ એનો ક્લોઝિંગ પ્રાઇસ હતો ઓગણીસો પંચાણું એમાં સ્ટોપલોસ રાખવાનો છે ઓગણીસો સિત્તેર અને એનો ટાર્ગેટ અમે આપ્યો છે બસો ને આડત્રીસ એ કોન્સ્ટન્ટ કેટલા દિવસથી સપોર્ટ લઈ રહ્યો છે એટલે એવું લાગે છે કે એમાં ચોક્કસ ઘટાડા પર એકવાર બાય કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બિલકુલ તો HDFC લિમિટેડ અને HDFC બેંક બંને અલગ અલગ છે આની પહેલા પણ આપણે એક ગેસ્ટ હતા એમને HDFC લિમિટેડ રેકમેન્ડ કર્યા છે એટલે એ રેકમેન્ડેશનને અહીંયા પુષ્ટિ મળે છે કારણ કે અન્ય એક આપણા જે નિષ્ણાંત છે એ પણ HDFC લિમિટેડમાં ખરીદવાની સલાહ આપે છે 1995 માં તમને ચોક્કસપણે આ શેર આજે ખરીદવા મળશે ટાર્ગેટ 2038 રૂપિયા સુધી છે એટલે કમસે કમ બેતાલીસ થી પિસ્તાલીસ રૂપિયાની જોવામાં આવે છે અને ઓગણીસો રૂપિયાનો સ્ટોપ લોસ આમાં અવશ્ય રાખવાનો છે એચડીએફસી સમૂહ છે એચડીએફસીની ઘણી બધી લિસ્ટેડ કંપનીઓ છે અને આખું ગ્રુપ છે એ અત્યાર સુધીનું એનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે ચાહે એચડીએફસી બેંક હોય કે એચડીએફસી લિમિટેડ હોય તો આ લોન સેક્ટરની એક બેંક છે અને આવતીકાલે જયારે વ્યાજદર ઘટશે તો આવી બેન્કોને ફાયદો થાય કારણ કે જે સારી બેન્કો હોય જે સારી સર્વિસ આપતી હોય ચાહે ખાનગી હોય કે સરકારી હોય તેના તરફ ગ્રાહકો જલ્દીથી વળતા હોય છે તો એચડીએફસી તમારે ખરીદી લેવાનું છે બેતાલીસથી પિસ્તાલીસ રૂપિયાની અપસાઇડ બે કે ત્રણ દિવસમાં ચોક્કસ જોવા મળશે એવું એ તન્મયભાઈનું માનવું છે એમની રિસર્ચ ટીમનું માનવું છે તો આ સ્ટોક પણ તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં ખરીદીને રાખી શકો છો અને ચોક્કસપણે બે ત્રણ દિવસમાં ટાર્ગેટ હિટ થઈ જાય એવી પૂરી સંભાવના છે હવે અંતિમ અને છેલ્લો સ્ટોક કયો છે એની ચર્ચા કરીએ અને પછી માર્કેટ કઈ દિશામાં જશે એની પણ આગળ ચર્ચા કરીશું તન્મયભાઈ તમારો છેલ્લો સ્ટોક અમારા દર્શકો માટે કયો છે છેલ્લો સ્ટોકમાં કેતનભાઈ એવું છે કે મેં લાસ્ટ વીક પણ રેકમેન્ડ કર્યો હતો અને એમાં ટાર્ગેટ આવી ગયો છે અને હજી બી એમાં એવું લાગે છે કે એને હોલ્ડ કરવો જોઈએ મહિન્દ્રા અને મહિન્દ્રા ઓટોમોબાઈલ ઓવરઓલ અત્યારે હવે ડેટા બધા ઘણા ખરાબ આવે છે પણ જે ડેપ્રિસિએશન પોલિસી છે એ ડેપ્રિસિએશન પોલિસીથી ઘણી જગ્યાએ ઇન્વેન્ટરીમાં ઘણું સારું બાઈંગ દેખાવા મળ્યું છે અને એની સાથે સાથે ફોર્ડની સાથેના ટાયપના પણ એમાં બહુ સારા સમાચાર છે ઓવરઓલ જ્યારે માર્કેટ સ્ટ્રેસમાં છે ત્યારે આ કંપની એવી છે કે જે સપોર્ટ લઈને નવા ઝોન તરફ જઈ રહી છે એટલે છેલ્લો સ્ટોક અમારો રેકમેન્ડ કરીએ છીએ મહિન્દ્રા અને મહિન્દ્રા પાંચસો છપ્પન એની ક્લોઝિંગ પ્રાઇસ છે પાંચસો નાઇન એની એમાં સ્ટોપલોસ રાખવાનો છે ને પાંચસો અડસઠનું એમાં ટાર્ગેટ છે બિલકુલ ઓટોમોબાઇલ ક્ષેત્રની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક જાણીતી કંપની છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ચાર મહિનાથી આખું ઓટોમોબિલ સેક્ટર છે એ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે એમનું જે સેલ છે એ સતત ઘટતું જાય છે પરંતુ ગઈકાલે જે આંકડા આવ્યા એમાં પણ એવું જ હતું કે પ્રિવ્યુ મંથ એટલે કે એની પહેલાંના મહિનામાં જે ઘટાડો હતો એના કરતાં થોડો ઓછો ઘટાડો છે પરંતુ ઘટાડો હજી યથાવત છે છતાં પણ આની અંદર સેલ એટલે કે કંપનીની અંદર સેલ છે એ વધી જાય એવી સંભાવના છે પાંચસો ને છપ્પન રૂપિયામાં તમને આ સ્ટોક આજે ખરીદવા મળશે અને પાંચસો ને અડસઠ રૂપિયા સુધી આ સ્ટોક જઈ શકે છે પરંતુ પાંચસો ને ઓગણપચાસ તમારે લોસ રાખવાનો છે આમ તો ઓટોમોબાઈલ સેક્ટર જેમ તન્મયભાઈએ પણ કીધું મેં પણ થોડું એમાં વાત કરી કે મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે એના આંકડા છે એ ઘટતા આવે છે પરંતુ સરકાર પણ એના માટે ચિંતિત છે અને આગામી દિવસોમાં એના ઉપર પણ થોડું વિચારશે એટલે આ સેક્ટરમાં જે સારી કંપની છે એના સ્ટોકમાં મૂવમેન્ટ ચોક્કસપણે દેખાશે એવું લાગી રહ્યું છે બજાર ખુલવાને હવે એકાદ મિનિટ જેવો સમય છે પરંતુ જે રીતે ઇન્ડિકેશન અત્યારે થઈ રહ્યું છે હું માનું છું કે આજે ઘટાડા સાથે શેરબજાર ખુલવાની પૂરી શક્યતા છે પરંતુ શું આ તન્મય ઘટાડો યથાવત રહેશે કે દિવસ પૂરો થતા એટલે કે સાડા પહેલા પહેલાં છે એ ફરીથી ગ્રીન ઝોનમાં પણ આવી શકે છે મને એવું લાગે છે કે જો નિફ્ટીમાં ઘટાડા સાથે ખુલી અને કોઈક બી રીતે અગિયાર બસો ને સિત્તેર કે અગિયાર હજાર ત્રણસોનું લેવલ જો એકવાર માર્કેટ સસ્ટેન કરી જાય એની નીચે ના જાય તો ચોક્કસ માર્કેટમાં બાઉન્સ આવવાની શક્યતા છે અને બેન્ક નિફ્ટીમાં જે ઘટાડો છે વધારે વીકનેસ બેંક નિફ્ટીમાં છે અને બેંક નિફ્ટી કોઈક રીતે જો સપોર્ટ લેવાનું શરૂ કરશે તો ચોક્કસ માર્કેટમાં બાઉન્સ આવશે કારણ કે ઓટોમોબાઈલ શેર્સ અને બીજા બધી બીજા બધા એફએમસીજી કાઉન્ટરને એ બધા તો સારા ઝોનમાં છે જ અત્યારે બિલકુલ બિલકુલ તો ખાસ એ જોવાનું છે કે માર્કેટ અગિયાર હજાર ત્રણસો હંમેશા નિફ્ટીનું એક લેવલ હોય છે એ લેવલ ના તોડે તો ચોક્કસપણે અહીંયાથી માર્કેટ ટકી રહેશે અથવા તો ઉપર જઈ શકે છે અત્યારે જે નિફ્ટીના લેવલ દેખાડે છે અગિયાર હજાર ત્રણસો બાવીસના છે સાડત્રીસ પોઈન્ટનો ઘટાડો થઈ ગયો છતાં પણ અગિયાર હજાર ત્રણસો ને બાવીસના છે માર્કેટ ખુલવાને હવે અમુક સેકન્ડ જ બચી છે અને અગિયાર હજાર ત્રણસો બાવીસના નિફ્ટીના લેવલ છે એ ના તૂટે તો અહીંયાથી બપોર પછી આપણો જે બજાર છે એ પાછું ગ્રીન ઝોનમાં પણ આવી શકે છે અથવા તો એક સપોર્ટ મળે છે હંમેશા એક લેવલ એને સપોર્ટ કરતું હોય છે તો આજે લેવલ છે એ ના તૂટવું જોઈએ અને બજાર ખુલી ગયું છે અને માર્કેટ ઓપન થયું છે લગભગ ગેપ ડાઉનથી એટલે કે બસ્સો પોઈન્ટ સેન્સેક્સ ઘટ્યો છે અને પિંચોતેર પોઈન્ટ નિફ્ટી ઘટ્યો છે દર્શક મિત્રોને જણાવી દઈએ કે સેન્સેક્સમાં બસ્સો પોઈન્ટનો ઘટાડો છે નિફ્ટીમાં પિંચોતેર થી એસી પોઈન્ટનો ઘટાડો આજે નોંધાયેલો છે એટલે કે આજનું ભારતીય બજાર છે એ લાલ નિશાન તરફ જતું રહ્યું છે ઘટાડો નોંધાયો છે ગઈકાલે આની ગઈકાલે હતી એની પહેલાના દિવસે પણ ઘટાડો નોંધાયો હતો આજે પણ ઘટાડો જોવા મળે છે પોણા ટકા પોણા ટકા નિફ્ટી અને સેન્સેક્સમાં છે એ ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો સતત વધતો જાય છે હવે સેન્સેક્સે ઘટાડામાં ટ્રિપલ સેન્ચુરી મારી છે તો નિફ્ટીએ પણ સેન્ચ્યુરી મારી દીધી છે સો પોઈન્ટ નિફ્ટી ઘટ્યો છે તો સેન્સેક્સ છે એ ત્રણસો પોઈન્ટ અત્યારે ઘટાડેલો છે અને અગિયાર સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે અને આજના દિવસે સેન્સેક્સ ખુલતાની સાથે જ બસો પોઈન્ટ ઘટાડો નોંધાયો છે અને નિફ્ટીમાં પણ પિંચોતેર પોઈન્ટ ઘટાડા સાથે જ ખુલ્યું છે તો આપણે કહી શકાય કે બજાર છે આજે બિયર બુલ નહીં પણ બિયર હાવી થઈ ગયું છે અને એના ચોક્કસ કારણ છે કારણ કે એશિયન બજારો અને વિશ્વના બજારો છે એ ફરીથી ટ્રેડ વોરની ચિંતામાં છે આવી ગયા છે અને બજાર છે કદાચ એટલે જ આપણું બજાર ઘટેલું ચોક્કસપણે આમાં જોવા મળે છે અને જે ઘટાડો નોંધાયેલો હતો એ ઘટાડો પહેલા બસો અને અત્યારે પોણા ત્રણસો પોઈન્ટ સેન્સેક્સ ઘટ્યો છે સૌથી પહેલા તમારી કોમેન્ટ તન્મયભાઈ હું લેવા માંગીશ કે હવે તમને શું એવું લાગે છે કે જયારે આટલો મોટો ઘટાડો નોંધાયો હોય તો આજે બાઉન્સ બેક પણ થાય પાછું થઈ શકે છે કે ધન બસ અત્યારે હવે આ બગિયાર હજાર બસો ને છાસઠની આસપાસ અત્યારે ચાલી રહી છે અગિયાર હજાર બસોને સિત્તેરની આસપાસ જો સસ્ટેન થઈ ગયું તો ચોક્કસ આ માર્કેટમાં પાછો બાઉન્સ આવશે કારણ કે અત્યારે આપણે અગિયાર હજાર છસોથી અગિયાર હજાર દસ હજાર છસોથી તમે જુઓ તો દસ હજાર છસોથી આપણે અગિયાર હજાર છસો સુધીના લેવલ ઉપર આવ્યા અને એમાં જે બેનિફિટ છે એ ક્યાંય જવાના નથી જે ગવર્મેન્ટના પ્લાનિંગ છે એફઆઈઆઈનો ફંડ ફ્લો પોઝિટિવ થયો છે ઇન્વેસ્ટમેન્ટ્સ નવા આવવાના શરૂ થશે ઓવરઓલ પોઝિટિવ છે એટલે જે દસ હજાર છસો થી અગિયાર હજાર છસો સુધી ગયું અને જે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે એ અત્યારે આવી રહ્યું છે અને જે મને લાગે છે કે બહુ લાંબો ટાઈમ નહીં રહે એટલે ધીમે ધીમે માર્કેટ સપોર્ટ લેવાનું શરૂ કરી દેશે બિલકુલ તો પ્રોફિટ બુકિંગ થાય છે હંમેશા જ્યારે ઘટાડો આવે અને લોકો છે પોતાના શેર જાળવી રાખતા હોય છે એવરેજ કરતા હોય છે અને અચાનક જે જમ્પ આવે જે ત્રણ પોઈન્ટ સેન્સેક્સમાં લગભગ બે દિવસમાં જમ્પ આવી ગયો એટલે લોકો છે એ પોતાના શેર છે એ વેચવા માંડે છે એટલે મુનાફા વસૂલી જે શબ્દ વારંવાર તમે સાંભળતા હશો એ જ રીતે સેલિંગ પ્રેશર અહીંયા બજારમાં જોવા મળતું હોય છે પરંતુ ચોક્કસપણે આપણા અન્ય ગેસ્ટ જેમ તન્મયભાઈ વાત કરે છે એમ એ લોકો પણ માને છે કે ભારતીય બજારે એક બોટમ તો બનાવી જ લીધું છે ટૂંકા ગાળામાં છે એ સેન્સેક્સ અને નિફ્ટી છે એ બહુ સારા લેવલે ક્રોસ પણ કરી ગયા તો જે ઘટાડો અગાઉ હતો એટલો તો માર્કેટમાં છે જ નહીં એટલે આ સમયમાં પણ કોઈએ ગભરાવું નહીં અને સારા સ્ટોક હોય એ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ તો બજારમાં રહેવાની જ છે ચાહે બજાર ગમે એટલું માઇનસ હોય પરંતુ એવા અનેક શેર છે કે જે શેરની અંદર તમને ચોક્કસપણે કમાણી થાય છે અને આજે જે આ સ્ટોક આપેલા છે એને હું ફરીથી રિપીટ કરું છું જે તમે હજુ પણ તમને આજે લેવાનો પૂરેપૂરો ચાન્સ છે સૌથી પહેલા ફાર્મા ફાર્મા એલસો ને સત્તર પાંચસો છે અને સ્ટોપલો પાંચસો ને નવ તમારે રાખવાનો છે તો એલમ્બિક ફાર્મા આપણા ગુજરાત બેઝ એક ફાર્મા કંપની છે ટોપ ટેન કંપનીમાં આવે છે ફાર્મા સેક્ટરમાં એને ખરીદવાની સલાહ છે બીજું છે બ્લુ સ્ટાર જે એરકન્ડિશન સેગમેન્ટની આ એક કંપની છે તમારે સાતસો ને અઠ્ઠાણું ભાવે તેમને ખરીદવાના છે અને ટાર્ગેટ આઠસો ને પંદર સુધી આવી શકે છે કદાચ સાતસો ને થી પણ અત્યારે ઓછામાં તમને કદાચ મળે તો એ તમારે ખરીદી શકાય એવું છે સ્ટોપલો છે તેમાં સાતસો ને ચોર્યાસી ચોક્કસપણે રાખવો જોઈએ અને એચડીએફસી લિમિટેડ ખૂબ સારી કંપની છે અલગ અલગ નિષ્ણાંતો દ્વારા એમને રેકમેન્ડ પણ કરવામાં આવે છે ઓગણીસો પંચાણું માં તમારે ખરીદી બે હજાર આડત્રીસ માં એમને વેચવાનો છે એટલે કે એમનો ટાર્ગેટ છે અપસાઇડ અને ઓગણીસો સિત્તેરમાં તમારે સ્ટોપલોસ પણ રાખવાનો છે અને છેલ્લો સ્ટોક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે આપણી સાથે ચર્ચા કરી પાંચસો તમારે એને ખરીદવાનો છે અને ટાર્ગેટ પાંચસો રૂપિયા છે પરંતુ પાંચસો ઓગણપચાસ નો લોસ આ સ્ટોકમાં તમારે રાખવાનો છે તો જે ચાર સ્ટોક આપ્યા છે એ અત્યારે પરફોર્મ ભલે થોડા નેગેટિવ કરી રહ્યા હોય પણ આપણો વ્યૂ છે ત્રણ ચાર દિવસ માટેનો એટલે કે આવતા મંગળવાર સુધી તમારે આ સ્ટોકમાં રહેવું પડે અને ચોક્કસપણે એ તમને ફાયદો પણ કરાવે એક આપણા દર્શકોને તમે એ પણ જણાવો કે ઘણી માર્કેટ પડે છે તો ઓવરઓલ લોકો એવું માને છે કે હવે માર્કેટ આખું ખરાબ થઈ ગયું કોઈ સ્ટોક વધશે જ નહીં બધા ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં જતા રહ્યા તો આવા સમયમાં પણ તમારો અનુભવ શું કે છે ઘણા બધા સ્ટોક એવા હશે જ કે જે માર્કેટ ભલે નેગેટિવ હોય પરંતુ એ સ્ટોક તો પોઝિટિવ જ ચાલતો હશે ચોક્કસ એવા ઘણા શેર છે કે આમાં એવું છે કે માર્કેટની વધઘટ એ સેન્ટિમેન્ટ ઉપર છે પણ જે કંપનીમાં જે કામ થતા હોય છે એ તો થવાના જ છે એ કોઈ અટકવાના નથી મારુતિ કે કોઈ મારૂ ઓટોમોબાઈલ સેક્ટરમાં આપણે જોઈએ છીએ કે ભાઈ એના ટોપના પરફોર્મન્સની સાથે ધીમે 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 એ લોકોના સેલ્સમાં ઘટાડો આવ્યો છે પણ ઓવરઓલ તો સેલ્સ થઈ જ રહ્યું છે એટલે એ વખતમાં પેનિક ના થવું જોઈએ અને ચોક્કસ જે સારી કંપનીઓ હોય એ લોકો હંમેશા જયારે બી બાઉન્સ આવે ત્યારે એમાં રિટર્ન ઘણા સારા મળી જતા હોય છે બિલકુલ તો અનેક એવી કંપનીઓ છે આજે પણ આજના બજારમાં પણ કે જે વધારા સાથે કારોબાર કરી રહી છે અને તમે હંમેશા વિચારી સમજીને રોકાણ કરો તો નિશ્ચિતપણે માલામાલ થશો

તે બાબત પણ શેર બજાર નિષ્ણાતોના કહેવા મુજબ છે ઝી ચોવીસ કલાક શેર ભાવ કે શેર સંબંધિત વધઘટ માટે જવાબદાર નથી રોકાણકારોએ પોતાની વિવેક બુદ્ધિથી રોકાણ અંગેનો નિર્ણય કરવો